पंचमहाल जिल्लाना मोरवाड़ तालुकाना सुलियात गाम में गरीब रेशन कार्ड धारकों ने PMGKAY योजना अंतर्गत छेल्ला बे मासथी अनाज मळतुं नथी, जेथी करीने लोकोमां आक्रोश जोवा मळी रह्यो छे। आंकड़ाकीय माहितीने आटागूटी समझावता अने तेने कुनेहना अभावने लईने सुलियात गामना सस्ता अनाजना संचालकोए जुलाई मासमां 70% मफत अनाजनो जत्थो ओछो फाळवामां आव्यो हतो, तेमने जेथी करीने 500 थी वधारे लाभार्थीओने मफतनुं अनाज मळ्युं न हतुं अने तेओ वंचित रहेवा पाम्या हता। जेनी रजूआत सुलियात गामना लाभार्थीओ मोरवा हड़फ मामलतदार ने करी हती अने जिल्ला पुरवठा अधिकारी पंचमहाल ने पण लिखितमां रजूआत करवामां आवी छे, तेम छतां समस्यानो हजु सुधी निराकरण थयुं नथी। एटलुं ज नहीं, जुलाईमां मफत अनाजथी वंचित 70% लाभार्थीओने अनाज आपवानी व्यवस्था करवाना बदले फरी ऑगस्ट मासमां पण सस्ता अनाजनो संचालकोने मात्र 30% ज अनाजनो जत्थो फाळवामां आवे छे, जेथी करीने ग्रामजनोमां आक्रोश जोवा मळी रह्यो छे अने रोष भये भराય છે ગ્રામજનો। समग्र देश में भारत सरकार द्वारा मफत अनाज आपवानी वात करवामां आवी हती, परंतु अहीं छेल्ला बे मासथी अनाज आपवामां आवतुं नथी, जेने लईने लोकोमां आक्रोश जोवा मळी रह्यो छे। एक तरफ कोरोनानी महामारी छे, मोंઘવારી છે અને બીજી તરફ ધંધો રોજગાર નથી ને ખાવા પીવાનું મળતું નથી, અને આવા સમયે ગરીબ લાભાર્થીઓને 70% લાભાર્થીઓને જે અનાજ આપવાની વ્યવસ્થા કરવામાં ન આવી હોવાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે અને ફરીથી પણ બીજા માસમાં પણ અનાજ ન મળવાના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે। સસ્તાનાની દુકાનને જેને લઈને તેઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે અને અનાજનો જથ્થો જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં નહીં આવે ત્યાં સુધી વિતરણ વ્યવસ્થા ન કરવા માટે રજૂઆત કરી છે અને તેને બંધ કરી દેવામાં આવી છે વિતરણ વ્યવસ્થા ગ્રામજનો દ્વારા। પુરવઠા વિભાગના અધિકારીઓ અને આ એક તમાચા સમાન છે। એક તરફ સરકાર દ્વારા ગરીબોને મફતનું અનાજ આપવાની વાત કરવામાં આવે છે અને બીજી તરફ બે માસથી અનાજ આપવામાં આવતું જ નથી, જે લોકોની માગણી છે તે સંતોષાતી જ નથી, ત્યારે આ અંગે પુરવઠા મામલતદાર પંચમહાલ શું આગળ આવશે કે જીદ પર રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। સરપંચ શ્રી ડામોર ગંભીરસિંહ માછી સુલિયાત, સૌ પ્રથમ તો અમે મામલતદાર સાહેબને લેટર પરથી જાણ કરેલ કે અમારા ગામે 30% જથ્થો મળેલ છે અને 70% નથી મળતો, તો અમને 100% જથ્થો મળે તેવી રજૂઆત કરેલ। ત્યારબાદ પુરવઠા અધિકારીશ્રીને પણ જાણ કરેલ કે અમારે જથ્થો નથી મળતો, ત્યાર પછી અમે ગામ લોકો ભેગા મળી મામલતદાર કચેરી જઈ આવેદનપત્ર પણ આપેલ કે ભાઈ 20 તારીખ સુધીની મુદત લીધેલી કે અમારે 20 તારીખ સુધીમાં નિકાલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને દુકાને તાળાવ મારીશું, એટલું કહી વિરમું જઈ। મારું નામ પરમાર કાળુભાઈ નાથસિંહભાઈ, ગામ સુલિયાત। અમારા ગામે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન આવેલી છે અને આ મહામારી અને કોરોના સમયમાં ભારત સરકાર તરફથી જે મફતનું અનાજ મળે છે એ જુલાઈ મહિનામાં અમારા ગામને 30% જથ્થો ફાળવવામાં આવેલો, એમાં 500 રેશન કાર્ડકો રહી ગયા છે અને આ ઓગસ્ટ માસમાં બી કોટો કપાઈને 30% મળેલ છે અને બધા ગામ લોકો ભેગા થઈ એવું નક્કી થયું કે ભાઈ જ્યાં સુધી પૂરતો સ્ટોક ના મળે ત્યાં સુધી દુકાનને તાળું મારવું, સીલ કરવું અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી દુકાન ચાલુ કરવામાં દેવામાં આવશે નહીં, એટલી અમારી વિનંતી છે।